मित्रों स्वागत छे तमारू आपणी यूट्यूब चेनल नी अंदर। हवे लास्ट टाइम आपणे अपना पर्यावरण नी अंदर जे खोराक मेळवानी पद्धति हती अने जुदा जुदा पोषक स्तर विशे भणी गया था के कई रीते आजे निवसन तंत्र छे एना एक घटक माथी बीजा घटक मां जे ऊर्जा छे एटले के खोराक के खोराक कई रीते एक सजीव माथी बीजो सजीव छे ए खोराक मेळवे छे અને એ જે ખોરાક મેળવવાની જે કડીઓ હતી જુદી જુદી એને આપણે એ જે સંપૂર્ણ કડીઓ બધી જોડાણી એને આપણે નામ આપ્યું હતું આહાર શૃંખલા। અને ચાર પોષક સ્તર જોયા હતા કે જેમાં જુદા જુદા સજીવો છે દરેક સ્તર બનાવે છે તો એ દરેક સ્તરને કહેવાશે પોષક સ્તર કારણ કે ત્યાંથી શું મળશે પોષણ મળે છે। તો હવે એ પોષણ મળ્યું એટલે એનો મતલબ થયો કે એની અંદર ખોરાક કેસેનું વહન થશે ઉર્જાનું વહન થશે। તો આજે આપણે એ બાબત વિશે ભણવાનું છે કે આ ઉર્જાનું વહન છે એ ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કેવી રીતે થાય છે અને આહાર ઝાડ કોને કહેવાશે। તો સૌ પ્રથમ તો ઉર્જાનું વહન કે આપણે જાણીએ છીએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળશે કાર્ય કરવાની તેમાંથી આપણને કાર્ય કરવાની શું મળે છે ઉર્જા। કે જે ખોરાક તમે ખાશો તમારે કાર્ય કરવું છે તો ઉર્જાની જરૂર પડશે તો એ ઉર્જા તમને ક્યાંથી મળશે તો કે તમે જે ખોરાક ખાવ છો તે ખોરાકમાંથી। તો અહીંયા નિવસન તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં કે એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાનું વહન એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાનું વહન કેવી રીતે થાય છે તે આપણે અહીંયા જોવાનું છે। કારણ કે જે સ્વયંપોષી સજીવો છે એ સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે લીલી વનસ્પતિઓ તો એ સ્વયંપોષી સજીવો સૂર્ય ઉર્જાનું એટલે કે સૂર્યની અંદર જે ઉર્જા રહેલી છે તે સૂર્ય ઉર્જાનું અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે કે એ સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે રાસાયણિક ઉર્જામાં એનું શું કરી દે છે રૂપાંતર કે એને ટ્રાન્સફર કરે છે। આપણે ડાયરેક્ટલી એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ આ જે સ્વયંપોષી સજીવો છે એ સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં શું કરી દે છે રૂપાંતરિત। રાસાયણિક ઉર્જા એટલે શેમાંથી આપણને મળશે તો કે જે આપણે કાર્બોદિત પદાર્થો કહીએ છીએ તેના સ્વરૂપમાં ખાદ્ય ઉર્જાના સ્વરૂપમાં તે રૂપાંતરણ કરે છે। અને તમામ પ્રકારના સજીવો માટે અને તમામ સજીવો માટે તેને પ્રાપ્ય બનાવે છે કે જેથી કરી અને બીજા બધા જ સજીવો છે એ આ ઉર્જાનો શું કરી શકે છે ઉપયોગ કરી શકશે। તો એનું કાર્ય જે રૂપાંતરણ કરવાનું કાર્ય છે એ કાર્ય કોણ કરશે સ્વયંપોષી સજીવો। તો કઈ રીતે આ ઉત્પાદક સજીવો માટે ઉર્જા છે એ ઉર્જા તૃણાહારી માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ સુધી પહોંચે છે એ આપણે જોવાનું છે। પરંતુ હવે ઉર્જા રૂપાંતરણની ઘટના વખતે કે ઉર્જા રૂપાંતરણ વખતે રૂપાંતરણ એટલે તમે ઉર્જા એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર કરશો બદલશો તે સમય કે જે કહેવાશે ઉર્જા રૂપાંતરણ વખતે મોટા ભાગની ઉર્જા છે એ મોટા ભાગની ઉર્જા પર્યાવરણની અંદર એટલે કે વાતાવરણમાં બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં દૂર થાય છે અથવા તો વિખેરણ પામે છે કે જેનો તમે ક્યાંય ઉપયોગ કરી શકતા નથી। કે જ્યારે તમે ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરશો ત્યારે મોટાભાગની જે ઉર્જા છે એ બિન ઉપયોગી તમારે ઉપયોગી નહીં હોય એવા સ્વરૂપમાં શું થઈ જશે દૂર થાય છે અથવા તો વ્યય પામે છે
કે જે ઉર્જાને આપણે કે ઉપયોગ કરી શકતા નથી। ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે તમે કોઈ પંખો ચાલુ કરો છો, ત્યારે પંખો છે એ તો બીજો આપણે બહારનું ઉદાહરણ લઈએ છીએ કે પંખો છે તો એ પંખો વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરશે કે વિદ્યુત ઉર્જાને યંત્રએ કાર્ય કર્યું એટલે કઈ ઉર્જામાં યાંત્રિક ઉર્જામાં। પણ તમે જોશો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કર્યું નવમા ધોરણની અંદર આપણે ઉર્જા સંરક્ષણ પણ ભણી ગયા કે ઉર્જાનો કે નાશ નહીં થાય કે ઉર્જા ઉત્પન્ન કરી શકાશે નહીં, માત્ર એનું સ્વરૂપ બદલાશે। તો વિદ્યુતનું તમે યાંત્રિકમાં રૂપાંતરણ કરો છો ત્યારે સાથે સાથે પંખો છે એ ગરમ થાય છે, ગરમ એટલે કઈ ઉર્જા મુક્ત થાય છે ઉષ્મા ઉર્જા, તો એ ઉષ્મા ઉર્જાનો તમે ક્યાંય ઉપયોગ કરી શકશો નહીં। તો આ જે ઉષ્મા ઉર્જા છે એ તમારી ઉર્જાનો શું થયો કહેવાશે વ્યય। શા માટે? તો કે તમે એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું કર્યું રૂપાંતરણ। તો એવું જ અહીંયા નિવસન તંત્રની અંદર થશે દરેક પોષક સ્તરમાં, કે એક પોષક સ્તર માંથી ઉર્જા બીજા પોષક સ્તરમાં દાખલ થશે ત્યારે મોટાભાગની ઉર્જા છે એ બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં પર્યાવરણની અંદર શું થઈ જશે વ્યય, જેનો કોઈ સજીવો છે ઉપયોગ કરી શકશે નહીં। તો હવે આના પરથી કે આ જે ઉર્જાનું વહન છે કે ઉર્જાનું વહન કેવી રીતે થાય છે એના ઉપરથી આપણને અમુક બાબત આપેલી છે કે એના ઉપર એના આધારે આપણે શું કહી શકીશું। તો એ પાંચ પોઈન્ટ આપણને આપ્યા છે કે જ્યારે એક સજીવમાંથી બીજા સજીવમાં ઉર્જાનું રૂપાંતરણ થાય છે કે વહન થાય છે ત્યારે એના માટે કેટલી ઉર્જા તે પ્રાપ્ત કરી શકે છે। તો સૌ પ્રથમ કે સૌપ્રથમ તો જ્યારે આ લીલી વનસ્પતિઓ છે એ સૂર્ય ઉર્જાનો કે એની માટે જેટલી સૂર્ય ઉર્જા, કારણ કે સૂર્ય ઉર્જા તો અખૂટ છે, બધાને કેટલી મળશે પૂરેપૂરી જેટલી જોઈએ છે તેટલી તમે મેળવી શકશો 100%। તો બધી જ લીલી વનસ્પતિ છે કે બધી જ લીલી વનસ્પતિઓ સૂર્ય ઉર્જાનું માત્ર 1% 1% જ કે જેટલી એની પાસે સૂર્ય ઉર્જા પ્રાપ્ત છે એમાંથી ઓનલી માત્ર ને માત્ર કેટલી 1% જ સૂર્ય ઉર્જાને સૂર્ય ઉર્જાનું શેમાં રૂપાંતરણ કરી શકે છે ખાદ્ય ઉર્જામાં। ખાદ્ય ઉર્જા એટલે એને કહેશું આપણે રાસાયણિક ઉર્જા, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ કાર્બોદિત માંથી આપણને જે ઉર્જા મળશે એ કેવા રાસાયણિક ઉર્જા। તો સૂર્ય ઉર્જાનું ખાદ્ય ઉર્જામાં શું કરી શકે છે રૂપાંતરણ કરી શકે છે। બાકીની જે 100% મળી બાકીની જે 99% છે એ 99% શું થઈ જશે પર્યાવરણની અંદર વ્યય, જેનો એ વનસ્પતિઓ છે ઉપયોગ કરે માત્ર ને માત્ર 1% જ સૂર્ય ઉર્જાનું શેમાં રૂપાંતર કરી શકશે ખાદ્ય ઉર્જામાં, એથી વધારે રૂપાંતરણ કરી શકશે નહીં। હવે અહીંથી તો આ જે લીલી વનસ્પતિ હતા એ થયા સ્વયંપોષી સજીવો કે જે તો ડાયરેક્ટલી સૂર્ય ઉર્જાનું શું કરી શકે છે ખાદ્ય ઉર્જામાં રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરી શકે છે। ત્યારે આ લીલી વનસ્પતિ એ ઉપભોગીઓ દ્વારા ખવાઈ જાય કે ઉપભોગી હવે તૃણાહારી એવા બીજા પોષક સ્તરના કે જે તૃણાહારીઓ છે આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, તો જ્યારે આ લીલી વનસ્પતિઓ છે એ પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા, પ્રાથમિક ઉપભોગી એટલે આપણે એને કીધા હતા તૃણાહારી સજીવો, તો લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા ખવાઈ જાય છે કે પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા ઉપયોગ થાય અથવા તો ખવાઈ જાય છે ઉપયોગ થાય ત્યારે માત્ર 10% જ વધારાની ઉર્જાના સ્વરૂપમાં એના શરીરની અંદર સંગ્રહ થશે કે આજે 1% પર્ણની અંદર રૂપાંતરણ થયું હતું એ આ પ્રાથમિક ઉપભોગ્ય માટે તો કેટલા ટકા કહેવાશે 100% કહેવાશે, તો એમાંથી માત્ર ને માત્ર એ 10% જ ખાદ્ય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ કરી શકશે કે ઉપયોગ થાય ત્યારે માત્ર 10% ઉર્જા
પોતાના શરીરમાં કે 10% ઉર્જાનું પોતાના શરીરમાં શું કરી શકે છે, સંગ્રહ કરી શકે છે. કે બાકીની ઉર્જા છે એનું શું થશે, તો કે બાકીની ઉર્જા તેના પર્યાવરણની અંદર શું થઈ જશે, વ્યય પામે છે. કે મોટા ભાગની ઉર્જા છે એ પર્યાવરણમાં શું થઈ જશે, વ્યય પામશે. અને અમુક ઉર્જાનો ઉપયોગ છે, અમુક ભાગની ઉર્જાનો તે પોતાના અમુક ઉર્જાનો ઉપયોગ જૈવિક કાર્ય કરવા માટે તો જૈવિક ક્રિયાઓ માટે અને પોતાના હલનચલન પ્રજનનની ક્રિયાઓ માટે કરે છે. જૈવિક ક્રિયા એટલે એની અંદર બધી જ આવી જશે. કે જે આપણે રોજબરોજની જે કાંઈ ક્રિયાઓ સજીવો દ્વારા થાય છે, જે કાંઈ ક્રિયાઓ, એ તમામ ક્રિયાઓને કહેવાશે જૈવિક ક્રિયાઓ. તો અમુક ભાગની ઉર્જા છે એનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરશે અને બાકીની તમામ ઉર્જા છે એ પર્યાવરણની અંદર શું થઈ જશે, વ્યય પામશે, એનો ક્યાંય ઉપયોગ કરી શકાશે નહીં. અને માત્ર ને માત્ર 10% ઉર્જા જ એના સજીવ શરીરની અંદર સંગ્રહ પામશે અને આ 10% ઉર્જા છે એ આના પછીના પોષક સ્તર માટે પ્રાપ્ત થશે. કે માત્ર કેટલો ઉર્જાનો સંગ્રહ થાય છે, 10% જ સંગ્રહ કરી શકે છે. અને એ 10% ઉર્જા પછીના પોષક સ્તર માટે, કે જે ઉર્જા એટલે કઈ, તો કે 10% ઉર્જા સંગ્રહ થઈ હતી એ સંગ્રહ ઉર્જા છે, જે ઉર્જા પછીના પોષક સ્તરના સજીવો માટે પ્રાપ્ય બને છે. તો તમે સૂર્ય ઉર્જાનો 100% ઉપયોગ કરી શકશો નહીં, કારણ કે 99% તો એ વનસ્પતિઓ, આપણે તો કઈ મેળવી નથી શકતા, માત્ર 1% મેળવી શકે છે. આપણા માટે એ જ કેટલું થઈ જશે, 100% આપણે આમાંથી જ મેળવવાની છે. તો એમાંથી પણ રૂપાંતરણ થશે ત્યારે આપણે માત્ર સંગ્રહ કેટલો કરી શકશે, તૃણાહારી સજીવો 10%, બાકીની બધા તો ઉપયોગ થઈ જશે, કે જેનો ક્યાંય અને અમુક ભાગ વ્યય થઈ જશે, જેનો ક્યાંય ઉપયોગ કરી શકાશે નહીં. તો આમ માત્ર 10% ઉર્જા છે એ પછીના પોષક સ્તરના સજીવો માટે પ્રાપ્ત થઈ શકે છે. તો આ થયો બીજો પોઈન્ટ. તો આમ કુલ ખાદ્ય ઉર્જામાંથી માત્ર એટલે 10% ઉર્જા એટલે કે કાર્બનિક પદાર્થો છે. તો 10% કાર્બનિક પદાર્થો પણ કહી શકાય, કે માત્ર અથવા તો કાર્બનિક પદાર્થોને આપણે એવું લખીએ કે માત્ર ખાદ્ય ઉર્જામાંથી કાર્બનિક પદાર્થોની માત્ર કેટલા ટકા, 10% જ પછીના પોષક સ્તર માટે ઉપયોગી બને છે, અથવા તો તે માત્ર તેટલું જ તેનામાં રૂપાંતરણ કરી શકે છે, મેળવી શકશે, 10%થી વધુ મેળવી શકશે નહીં. તો અહીંયા 10% મેળવી, તો હવે આના પછીના જે સજીવ આવશે એ આવશે સજીવો માંસાહારી. તો માંસાહારી માટે તો આ ઉર્જા પછી કેટલા ટકા થઈ જશે, એના માટે તો 100% જ કહેવાશે. ખાલી તૃણાહારીએ 10% સંગ્રહ કરી, પરંતુ માંસાહારીએ મેળવી, તો માંસાહારી માટે તો આ 10% એ જ એનું કેવું કહેવાશે, 100%. તો એમાંથી માંસાહારી મેળવશે તો પાછી આની કેટલી ટકા માત્ર સંગ્રહ કરી શકશે, 10%. એમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ મેળવશે તો પાછી આની પણ કેટલી ટકા, 10%. તો જો જેમ પોષક સ્તરમાં વધારો થતો જશે તેમ તેમ જે ઉર્જા છે, પ્રાપ્ત થનારી ઉર્જા એનું પ્રમાણ, કે પ્રાપ્ય ઉર્જા છે એ પ્રાપ્ય ઉર્જામાં શું થતો જશે, ઘટાડો. તો જેમ આના સ્તર છે એ વધતા જશે, કે પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય, ચતુર્થ, તો જેમ પોષક સ્તરની સંખ્યામાં વધારો થતો જશે તેમ તેમ એના માટે જે પ્રાપ્ત છેલ્લા પોષક સ્તર માટે પ્રાપ્ત ઉર્જા છે એ ઉર્જામાં શું થતો જશે, ઘટાડો. તો છેલ્લી કક્ષાના સજીવો છે
એમને એટલી બધી ઉર્જા છે એ પ્રાપ્ત થઈ શકશે નહીં. તો આ થયો ત્રીજો પોઈન્ટ. હવે આપણે જોઈએ ચોથો પોઈન્ટ. તો આજે ઉપભોગી સજીવો છે એ ઉપભોગી સજીવો પ્રાપ્ત ઉર્જાનો માત્ર ને માત્ર 10% જ આગળના સ્તર માટે પ્રાપ્ય બનાવે છે. તો બાકીના પોષક સ્તર માટે ઉર્જાનું પ્રમાણ શું થતું જશે? ઘટતું જશે. કે ઉપભોગીઓ દ્વારા ગ્રહણ થયેલી ઉર્જા પછીના પોષક સ્તર માટે શું થતી જશે? ઘટતી જાય છે. પરંતુ સામાન્ય રીતે આ જે આહાર શૃંખલા હોય એ આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા તો 4 ચરણની હોય, ચરણ અથવા તો તબક્કા, કે 3 અથવા તો 4 ચરણની હોય છે. ચરણ એટલે કે તબક્કા, જે આપણે પોષક સ્તર જોયા હતા, જેમ કે ઘાસ, ઘાસને ખોરાક તરીકે ઉપયોગ કરે હરણ, હરણને ખોરાક તરીકે ઉપયોગ કરે નાના માંસાહારી, એમાંથી મોટા માંસાહારી અથવા તો ડાયરેક્ટલી આપણે લખી નાખીએ વાઘ અથવા તો સિંહ. તો આમાં જુઓ કેટલા તબક્કા આવ્યા, 1, 2 અને 3. તો આ કેટલા ચરણની કહેવાશે? 3 ચરણની, 3 તબક્કા છે. તો અહીંયા ઘાસ માત્ર કેટલા ટકા? 1% સૂર્ય ઉર્જાનું રૂપાંતરણ કરી શકશે. એના 100% માંથી હરણ માત્ર કેટલું સંગ્રહ કરી શકશે? 10%. આ જ 10% ઉર્જામાંથી હવે કોને ઉર્જા મળશે? તો કે વાઘને. પરંતુ એમાંથી પણ એ જે મેળવશે એ મેળવવાની માત્ર ને માત્ર કેટલી? આની 10%. હો, આ જે 10% છે એના પણ કેટલા ટકા? 10%. આ 10 એ 10% સીધી નથી આવતી, કે જેટલી આની પાસે હરણમાં હતી એટલી વાઘને મળશે નહીં. જો હજી અહીં ચોથું પોષક સ્તર આવે તો આના પણ કેટલા ટકા થઈ જશે? ફરી પાછા 10%. તો જો જે પ્રાપ્ત થનારી ઉર્જા છે એ ઉર્જાનું મૂલ્ય હંમેશા જેમ આહાર શૃંખલાના સ્તર વધતા જશે તેમ તેમ એમાં શું થતો જશે? ઘટાડો થશે. તો આને જેટલી ઘાસને જેટલી ઉર્જા મળે છે એટલી હરણને મળશે નહીં, એટલી વાઘને નહીં મળે, એટલી એનાથી ઉપરનું ચોથું પોષક સ્તર હશે, પાંચમું હશે તો એને મળી શકશે નહીં. કારણ કે ઉર્જા રૂપાંતરણ થાય ત્યારે મોટાભાગની ઉર્જા છે પર્યાવરણમાં શું થઈ જાય છે? વ્યય પામે છે, દૂર થઈ જાય છે. તો આમ પ્રત્યેક પોષક સ્તર ઉપર પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ શું થતું જશે? ઘટતું જશે. કે આમ પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે, કે જેને વધુ ઉર્જા મળી શકશે નહીં. અને છેલ્લો પોઈન્ટ કે આથી જ ઉર્જાનું પ્રમાણ ઘટતું હોવાથી જ નીચેના પોષક સ્તરમાં નીચલા, એટલે કે આ ઘાસ છે એ વાઘની સાપેક્ષે નીચલું પોષક સ્તર કહેવાશે, અને આ સૌથી ઉપરનું પોષક સ્તર, ઉચ્ચ કક્ષાનું પોષક સ્તર છે. તો આથી જ નીચલા પોષક સ્તરમાં સજીવોની સંખ્યા છે એ કેવી હશે? વધારે હશે. કે આ ઘટતી ઉર્જાને કારણે કે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા કેવી હોય છે? વધુ હોય છે. નીચેના પોષક સ્તરમાં એટલે કે કોની અંદર? તો કે ઉત્પાદક સજીવોની, કે ઉત્પાદક સજીવો એટલે કે આપણા માટે કઈ કહેવાશે? વનસ્પતિ. તો તમે જોશો કે વનસ્પતિઓની સંખ્યા છે એની સંખ્યા કેવી હોય છે? વધુ હોય છે. અને જ્યારે આ ચોથી કક્ષાના માંસાહારી છે અથવા તો ઉચ્ચ કક્ષાના જે માંસાહારી સજીવો છે, ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો છે એની સંખ્યા કેવી હશે? ઓછી. શા માટે ઓછી? તો કે એને જેટલી જરૂરી છે એ જરૂરી ઉર્જા પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલા માટે
ઉપરના પોષક સ્તરમાં હંમેશા સજીવોની સંખ્યા છે એ નીચેના પોષક સ્તર કરતા કેવી હશે ઓછી હશે તો જેમ આ સ્તર છે પોષક સ્તરમાં વધારો થશે કે તબક્કાઓ છે એમાં વધારો થશે કે 3 4 5 તબક્કાઓ થતા જશે તેમ તેમ જે પ્રાપ્ત થનારી ઊર્જા છે એ ઊર્જામાં હંમેશા ને હંમેશા શું થતો જશે ઘટાડો થતો જશે પછી નીચેના પોષક સ્તર માટે એટલી બધી ઊર્જા છે પ્રાપ્ત થશે નહીં તો આ થઈ આપણી ઊર્જા વહન ઉપરથી આપણે પાંચ બાબત આપી દે કે આવી વાતો છે કે ઊર્જા બાબત પરથી તમે આવી આવી પાંચ બાબત છે એ કહી શકો છો કે આ રીતે ઊર્જાનું વહન થાય છે અને આટલી ઊર્જા છે એ પછીના પોષક સ્તર માટે પ્રાપ્ય થઈ શકે છે તો માત્ર કેટલી 10% ખાદ્ય વનસ્પતિઓના પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા માત્ર કેટલું રૂપાંતર કરી શકશે 1% અને એમાંથી ઉત્તરોત્તર કે દરેક પોષક સ્તરમાં પ્રાપ્ય ઊર્જાના જેટલી મળે છે એના કેટલા ટકા 10% મળતી તો બધાને કેટલી હોય 100% જ ગણાય કે તમને એક રોટલી મળી તો એ તમારા માટે કેવી છે 100% પણ એક રોટલી તમે ખાશો તો એમાંથી તમારા શરીરમાં બધી જ બાદ કરી નાખશો ત્યાર પછી સંગ્રહ માત્ર કેટલી થઈ શકશે 10% તો એમાંથી જે ખોરાક મેળવશે એને માત્ર શેમાંથી મળશે આ 10% માંથી તો આ 10% ને કેટલા 10% છે તો આમ સરેરાશ ઊર્જા છે એ ઊર્જામાં ક્રમશઃ અને ક્રમશઃ શું થતો જશે ઘટાડો થતો જશે તો જેમ પોષક સ્તર વધશે તેમ પ્રાપ્ત થનારી ઊર્જા છે એ પ્રાપ્ત થનારી ઊર્જામાં શું થતો જશે ઘટાડો થશે હવે હજી એક ઊર્જાવાનની બાબત છે એ પહેલા આપણે આહાર ઝાળ જોઈએ પછી આપણે ઊર્જાવાનનો ચાર્ટ અને રેખાંકન કરશું કે આહાર ઝાળ કોને કહેવાશે તો આપણે સામાન્ય રીતે આ બધા જુદા જુદા સજીવો છે જુદા જુદા સજીવની આહાર શૃંખલા જોઈ તો આહાર શૃંખલાની અંદર જે ભાગ લેનારા સજીવો છે એના આહાર સંબંધો કોઈ એક શૃંખલા માટે મર્યાદિત હોતા નથી કે આહાર શૃંખલાની અંદર ભાગ લેનારા સજીવોના આહાર સંબંધો વચ્ચેથી પણ કેવા હોય છે શાખાયુક્ત હોય છે લખીએ આપણે કે આહાર શૃંખલામાં ભાગ લેનારા સજીવોના આહાર સંબંધો એટલે કે ખોરાક મેળવવાની જે જરૂરિયાત છે એ આહાર સંબંધો વચ્ચેથી કેવા હોય છે શાખાયુક્ત હોય છે એટલે કે એક સજીવ એટલે કે એનો મતલબ શું થશે કે એક સજીવ એક કરતા વધારે એક સજીવ એક કરતા વધારે સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગ થાય છે કે એક સજીવ છે એ એક કરતા વધારે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ બને છે દાખલા તરીકે ઉંદર છે તો ધારો કે ઉંદરે કોઈ સજીવમાંથી ઊર્જા મેળવી કે પ્રથમ પોષક સ્તરમાંથી કે કાંઈ તૃણાહારીમાંથી ચાલો કે એને પોષણ મેળવ્યું કે આમાંથી પોષણ મેળવ્યું ઉંદરે હવે ઉંદરને આપણે જનરલી ગણીએ તો એને ખોરાક તરીકે ઉપયોગ કરશે સાપ અને સાપને ખોરાક તરીકે ઉપયોગ કરશે બાજ તો આ થઈ ગઈ એક આહાર શૃંખલા પરંતુ અહીંયા જે ઉંદર છે એ ઉંદર માત્ર સાપ દ્વારા જ ખોરાક તરીકે ઉપયોગ થતો નથી કે એને બિલાડી પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકશે તો જો ઉંદર એક એને ખાવાવાળા સજીવોની સંખ્યા કેવી એક કરતા વધારે એવી રીતે સાપ છે તો સાપને બાજ પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે અથવા તો નોળિયા કે જે પણ એને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે તો આ એની આહાર શૃંખલા કહેવાશે કે એક સજીવમાંથી જો બીજો સજીવ જ ચોક્કસ રીતે ખોરાક મેળવતો હોય તો એની આહાર શૃંખલા કહેવાય પરંતુ અમુકના આહાર સંબંધો છે એ વચ્ચેથી પણ કેવા બની જશે જો આ શાખાયુક્ત કહેવાશે કે વચ્ચેથી શું બની ગઈ શાખાઓ કે કોઈ એક આ સાંકળ છે તો આખે આખી શું કહેવાશે એની જો કડીઓ હોય તો આ કહેવાશે એક સાંકળ પરંતુ જો વચ્ચેથી આમાં કોઈ
साकड़ी अंदर बीजी कड़ीओ जोड़ेली होय के अथवा तो आ बाजुए होय कोई सजीवनी आ रीते होय तो आमा जो आ एक मुख्य साकड़ हती अने वच्चे थी एनी शू पड़ी गई शाखाओनुं निर्माण थयु तो आ आखी एक केवी रचना थई जशे जाड़ीरूप रचना बनी जशे के जाड़ीरूप रचना बनशे एटले के आ संबंधो छे कोई एक सजीव माते रहेशे नहीं आमाथी तो मेळवशे साथे साथे बीजामांथी पण पोते शुं करशे बीजानी आहार श्रृंखला हशे बीजी अन्य आहार श्रृंखलामांथी पण पोते खोराक मेळवशे जेम के आपणे मनुष्य छीए तो ए शाकाहारी छीए तो आपणी आहार श्रृंखला छे शाकाहारी आहार श्रृंखलामां आवे परंतु वच्चेथी अमुक मनुष्य एवा पण छे के जे मांसाहारीनो पण उपयोग करे छे कारण के मनुष्य छे मिश्राहारी कहेवाय तो आम आ आहार श्रृंखला छे ए कोई सीधी आहार श्रृंखला रहेशे नहीं परंतु सजीवना के आथी सजीवना आहार संबंधो आहार एटले के खोराक मेळवानी जे कड़ीओ छे आहार संबंधो केवा बने छे शाखायुक्त के आहार संबंधो शाखायुक्त बने छे त्यांथी सजीवना आहार संबंधो शाखायुक्त बने छे परिणामे आहार श्रृंखला सुरेख एटले के सीधी न रहता सुरेख न रहता केवी बने छे शाखायुक्त बने छे अने जेने शुं कहेवाशे आहार झाड कहे छे के आम शाखायुक्त बनी जाशे के વચ્ચેથી પણ એક મુખ્ય આહાર શૃંખલા એની સાથે સાથે વચ્ચેથી ક્યાંક મળશે તો ત્યાંથી પણ પોતે ખોરાક મેળવી લેશે આમ બધા જ સજીવો આવું કરતા હશે તો એમની જે આખી રચના છે રચના કેવી બની જશે જાળીરૂપ કે એક જાલાકાર રચના બની જશે તો એના આહાર સંબંધો છે એ સુરેખ એક સીધી આહાર શૃંખલા રહેશે નહીં તો એ જે આહાર શૃંખલા મળશે શાખાયુક્ત આહાર શૃંખલા બનશે એને આપણે શું કહેશું આહાર ચાર તાથી આપણો પોઈન્ટ આહાર ઝાડનો હવે એક ઉર્જા વહન આપણે જોઈ લઈએ કે ઉર્જા વહન ઉપરથી કઈ હજી બે બાબત કહી શકાય તો ઉર્જા વહન પરથી આપણે એવું કહી શકશું કે ઉર્જાનું વહન છે એ માત્ર ને માત્ર કેવી દિશામાં થાય છે એક જ દિશામાં થશે આ બે બાબત કે ઉર્જા વહન પરથી બે બાબત સ્પષ્ટ છે કે પેલું કે એક વખત ઉર્જાનું વહન થઈ ગયું કે એક વખત એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થાય પછી તે પ્રથમ પોષક સ્તર માટે એટલે કે ના અગાઉના પ્રથમ પોષક સ્તર માટે પ્રાપ્ય રહેતી નથી કે એક વખત ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં રૂપાંતરણ થઈ ગઈ દાખલા તરીકે સૂર્યપ્રકાશમાંથી કયા સજીવો ખોરાક મેળવશે તો કે સોરી સ્વયંપોષી સજીવો સ્વયંપોષીમાંથી આવશે તૃણાહારી સજીવો તૃણાહારીમાંથી આવશે માંસાહારી સજીવો અને માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના તો ઉચ્ચ માંસાહારી સજીવો તો હવે એક વખત સૂર્યમાં રહેલી ઉર્જા છે એ ઉર્જા અહીંયા વહન થઈ ગઈ પછી આ સ્વયંપોષી એટલે અહીં શું હશે વનસ્પતિ હશે તો પછી વનસ્પતિમાંથી ઉર્જા છે એ ફરી પાછી સૂર્યપ્રકાશમાં જઈ શકશે નહીં અથવા તો સ્વયંપોષીમાંથી તૃણાહારીમાં આવી તૃણાહારીમાંથી માંસાહારીમાં માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં પછી આ તૃણાહારીએ જે ઉર્જા મેળવી લીધી તો તૃણાહારીને ફરી પાછી વનસ્પતિમાં ઉર્જા છે દાખલ થઈ શકશે
કે માંસાહારીમાં ઉર્જા આવી ગઈ તો માંસાહારીમાંથી તૃણાહારી અને ખોરાક તરીકે ઉપયોગ કરીને ઉર્જા મેળવી શકશે કે એક વખત ઉર્જાનું રૂપાંતરણ થઈ ગયું પછી એના અગાઉના કે આ કયું પોષક સ્તર કહેવાય અગાઉનું પોષક સ્તર એના માટે પછી પ્રાપ્ત રહેશે નહીં કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જા દાખલ થઈ ગઈ પછી એ અગાઉના પોષક સ્તર અગાઉનું એટલે કે એની આગળનું જેમાંથી એને ઉર્જા મળી એમાં પાછી જઈ શકશે નહીં દાખલા તરીકે સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિમાં દાખલ થયેલ ઉર્જા ફરીથી સૂર્યપ્રકાશમાં જઈ શકતી નથી એવી જ રીતે તમે કહી શકો કે સ્વયંપોષીમાંથી તૃણાહારીમાં ઉર્જા દાખલ થશે પછી તૃણાહારીમાંથી ફરી પાછી સ્વયંપોષીમાં દાખલ થઈ શકશે નહીં અથવા તો માંસાહારીમાં રૂપાંતરણ થઈ ગઈ પછી માંસાહારીમાંથી તૃણાહારીમાં ફરીથી ઉર્જા છે દાખલ થઈ શકતી નથી તો આ પહેલી બાબત બીજી કે ઉર્જાનું વહન કે નિવસન તંત્રમાં અથવા તો આહાર શૃંખલામાં ઉર્જાનું વહન માત્ર ને માત્ર એક જ દિશામાં થાય છે આ એમસીક્યુ ની અંદર કે નિવસન તંત્ર સોરી આહાર શૃંખલામાં ઉર્જાનું વહન માત્ર ને માત્ર એક જ દિશામાં થશે એટલે કે સૂર્યપ્રકાશમાંથી સ્વયંપોષીમાં સ્વયંપોષીમાંથી તૃણાહારી તૃણાહારીમાંથી માંસાહારી માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી અહીંથી ઉર્જાનું વહન છે એ દાખલ થઈ શકશે નહીં માત્ર સૂર્યપ્રકાશમાંથી સ્વયંપોષીમાં જ આવશે સ્વયંપોષીમાંથી તૃણાહારી તૃણાહારીમાંથી માંસાહારીને ઉચ્ચ કક્ષાના માંસાહારી અહીંથી ફરીથી ઉર્જા છે ઉપરની તરફ જઈ શકશે નહીં એટલા માટે બીજી બાબત એ કીધી કે ઉર્જાનું વહન માત્ર ને માત્ર કેવી દિશામાં થશે એક જ દિશામાં કે હંમેશા સૂર્યપ્રકાશમાંથી ઉર્જા સ્વયંપોષી તૃણાહારી માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી તરફ જ વહન પામશે તો આવો આપણો એક ચાર્ટ પણ છે કે આ રીતે અથવા તો સૂર્યપ્રકાશ નીચે લખીને પણ તમે દર્શાવી શકો કે સૂર્યપ્રકાશમાં સૌ પ્રથમ ઉર્જા હશે એમાંથી વહન થશે સ્વયંપોષી એની અંદરથી તૃણાહારી એમાંથી માંસાહારી અને માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો પાર્થિવ ઉર્જાનું વહન એક જ દિશામાં થશે અહીંથી આમ જ ઉર્જા છે એ વહન થશે અહીંથી ફરી પાછી ઉર્જા છે એ આ બાજુ એટલે કે સૂર્યપ્રકાશ તરફ પાછી જઈ શકશે નહીં હવે આપણે જૈવિક વિશાલન અને એક ઓઝોન સ્તર માટેના બે ટોપિક બાકી રહેશે જે આપણે નેક્સ્ટ જોશું તો અહીંયા સુધી રાખીએ થેન્ક યુ વેરી મચ